સચિન તેંડુલકરે વાત કરી કે એટ 6 AM આઈ એમ એટ ધ નેટ્સ, સવારે 6 વાગે નેટ પર પહોંચી જાઉં અને 500 ડિલિવરી ફેસ કરું અને પછી જ મારા મોબાઈલ ફોનને અડું અથવા બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તું. ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે 6 વાગે હું નેટ પર પહોંચી જાઉં. સચિન બોલ્યા. ઇન્ટરવ્યુઅર ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમને એમ તો હોય ને કે બધા જ ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ હશે, કેપ્શન લખાણા હશે, તો તમારું આમ મન લલચે ના જાય કે સવારના પરમાં ઉઠીને પહેલાં હું આ જોઉં? સચિન તેંડુલકર બોલ્યા કે જો એમાં મન લલચાવી દઈએ તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવે. એટલે સવારે 9 વાગે હું 500 ડિલિવરી ફેસ કરીને પછી જ સોશિયલ મીડિયા ખોલું. પુરુષાર્થથી વ્યક્તિ આગળ વધે, નહીં તો એ તો ગોડ ગિફ્ટેડ નેચરલી ટેલેન્ટેડ ક્રિકેટર હતા ને, છતાં એ ટેલેન્ટ એ ગિફ્ટને જાળવી રાખવા માટે પણ આવો પુરુષાર્થ કરવો પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી એમની કારકિર્દીએ પૂરી કરી. ક્યારેય કોઈ પ્રકારના વાદ વિવાદમાં કોન્ટ્રોવર્સીમાં સચિન તેંડુલકર આવ્યા નથી. 10થી વધારે એવા પ્રસંગો છે જ્યારે એમને ખોટો આઉટ આપી દેવામાં આવ્યો. આ બધા જ પ્રસંગોમાં ક્યારેય એમણે અમ્પાયરની આંખમાં આંખ નાખી નથી, 1 સેકન્ડથી વધારે પીચ ઉપર ઊભા રહ્યા નથી, અમ્પાયરની આંગળી ઊંચી જોવે એટલે જે સ્પિરિટ ઓફ ધ ગેમ છે, સ્પિરિટ ઓફ ધ ગેમ પ્રમાણે તરત ક્રીઝ છોડીને પેવેલિયન તરફ ચાલવા માંડ્યો. પત્રકારોને ખબર હોય કે આ ખોટો આઉટ આપ્યો છે અને સચિન તેંડુલકરને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે, કંઈક બોલે છે તો બીજે દિવસે એને ફ્લેશ ન્યૂઝ મળી જાય પત્રકારોને. હા, એટલે સચિન તેંડુલકરને મોઢામાં આંગળી નાખે. પણ આજ સુધી આપણે કોઈ એવા પ્રસંગના સાક્ષી નથી કે સચિને કોઈ દિવસ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોય, નહીં તો એ આપે. એક સમય એમના જીવનનો એવો હતો, એક કક્ષા એમની એક સમય એવી હતી કે ખાલી બોલે ને કે આ આજે મને અમ્પાયરે ખોટો આઉટ આપ્યો છે તો એ અમ્પાયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. એ કક્ષાએ સચિન તેંડુલકર એક જમાનામાં હતા, એ જો બોલે કે અમ્પાયરે આજે ખોટું ડિસિઝન આપ્યું છે તો એ અમ્પાયરની કારકિર્દી પ્રશ્નમાં આવી જાય, પૂરી પણ થઈ જાય, પણ ક્યારેય બોલ્યા નહીં. એટલે નીતિમત્તાથી જીવ્યા, સ્પિરિટ ઓફ ધ ગેમથી જીવ્યા, એમ આપણે પણ નીતિમત્તાથી જીવવાનું, પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવાનું, સખત પુરુષાર્થ કરવાનો નીતિમત્તા અને પ્રામાણિકતાથી, તો જીવનમાં આનંદ છે, કાર્યલક્ષી આનંદ આમાં છે. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, આપણે જેટલા અહીંયા બેઠા છીએ અને કદાચ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે એ બધા માટે નીતિમત્તા, પ્રામાણિકતા, એથિકલ વર્કિંગ માટે પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ વ્યક્તિત્વ હતા. એ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે તો અમારી BAPS સંસ્થા બહુ નાની હતી, એમાંથી એમણે વિશ્વ ફલક ઉપર આ સંસ્થા મૂકી દીધી. આજે યુનાઇટેડ નેશન્સમાં BAPS સંસ્થાને પરમનન્ટ સીટ છે અને દુનિયાની પ્રથમ 10 સમાજ સેવા સંસ્થાઓના તમે નામ લો એમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. એ કક્ષાએ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને મૂકી દીધી. એમનો પ્રચંડ પુરુષાર્થ, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનો પુરુષાર્થ કેવો કર્યો, સમાજના ઉત્કર્ષ માટે, ચારિત્રયુક્ત વ્યક્તિત્વ દરેક વ્યક્તિનું ઘડાય એના માટે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં એ જાતે ગયા. જાહેર જીવન જીવનારી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે 18,000 ગામડાઓમાં ગઈ હોય, જો બંને વડીલો તો ના પાડે છે કે શક્ય નથી, બરાબર ને? 18,000 ગામડાઓમાં જવું એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75 અને 80 હતી ને, ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12-12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડાઓમાં બેસીને એ પરિવારને સંસ્કૃત કરતા નજરે જોયા છે. શું પ્રચંડ પુરુષાર્થ, નિસ્વાર્થ ભાવે. તમને પૈસા મળતા હોય, પ્રસિદ્ધિ મળતી હોય તો હજી કંઈક કરવાની મજા આવે, આ તો નિસ્વાર્થ ભાવે. દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર હવેલી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 72 ગામડાઓ છે. આ 72-એ 72 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ઝૂંપડે ઝૂંપડે જાતે ગયેલા છે, એક પરિવાર સાથે બેસીને નિર્વ્યસની કર્યા છે, એ લોકોના સંતાનોને અભ્યાસ કરવા માટે તમારે મોકલવા જોઈએ એવી પ્રેરણાઓ આપી છે. આજે એ ઘણા બધા ગામડાઓમાં એટલી બધી સંસ્કૃતિ આવી, એ લોકો પોતાના ફળિયામાં તારનું ઝાડ ઉગાડે, એમાંથી તાળી નામનું આલ્કોહોલિક ડ્રિંક બનાવે અને રોજ સાંજે 7 વાગે એટલે ઘરમાં નાના છોકરા ભાઈ ભાઈ બધા પીવે, બધા ગાંડા થાય. અને કુંભાર લોકો હોય ધારો કે ગામમાં, એ લોકો આ બનાવે આખો દિવસ માટલા અને પછી રાત્રે તાળી પીવે અને ગાંડા થાય, પછી એને માટલા તોડ નાખે, પણ બીજી દિવસે સવારે બેઠો બેઠો પસ્તાય, એવું થાય એવી પરિસ્થિતિ. પ્રમુખ સ્વામી મહારાજે ઘરે ઘરે ફરીને વ્યસનમુક્ત કર્યા. આજે તમને આશ્ચર્ય થશે કે 72 માંથી 42 ગામડાઓમાં એક પણ વ્યક્તિ તાળી પીતી નથી. એ લોકોએ પોતાના ઘરમાંથી ફળિયામાંથી તારનું ઝાડ કાઢી નાખ્યું કે અમારી ભવિષ્યની પેઢીને ખબર ના પડવી જોઈએ કે અમારા બાપ દાદા તાળી પીતા હતા. એ બનાવવાના ચૂલા એ લોકોએ તોડી નાખ્યા. એ લોકોના સંતાનો માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉકાઈમાં છાત્રાલય શરૂ કરી,
આદિવાસીના વિદ્યાર્થીઓ અમારા સંતો ગામડે ગામડે ફરીને આઈક્યુ ટેસ્ટ લે અને પછી અમારા છાત્રાલયમાં એ લોકોને પ્રવેશ આપે કે આ છોકરો વિશેષ ભણી શકે એમ છે. માતા પિતાને પરિવારની અનુમતિ લઈને અમે એમને લઈ આવીએ સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ. એ જેટલા વર્ષો ભણે જેટલું ગણે એ સંપૂર્ણ ફ્રી. આજે એમાંથી કદાચ 150-200 થી પણ વધારે આદિવાસી બાળકો ડોક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. આ તો મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની એક કહાની કીધી, આવી તમને જીવનની સેંકડો કહાની છે. એ કેમ જીવનમાં કાયમ આનંદમાં રહેતા એનું એક કારણ આ છે કે એમના જીવનમાં એમને પ્રચંડ પુરુષાર્થ નિસ્વાર્થ ભાવે નીતિમત્તાથી કર્યો. અહીં આપણે ભુજમાં જ ઊભા છીએ અને 2001માં આપણે અહીંયા ભૂકંપ આવેલો અને ખૂબ તારાજી ભર્યો એ ભૂકંપ હતો અને લાખો લોકો મરેલા. છેક વાંકાનેર થઈને અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે 9:15 વાગે તીવ્ર ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો એટલે એ જ દિવસે 150 જેટલા સંતો, અમારા 1500 જેટલા સ્વયંસેવકો બધા અહીંયા ભુજ આવી ગયા. એ જ દિવસે બપોરે અમે રસોડું ચાલુ કર્યું આપણા ભુજ સ્વામિનારાયણ મંદિરે મુંદ્રા રોડ ઉપર. અને ત્યાં એ 26 જાન્યુઆરીએ 17,000 વ્યક્તિઓએ ભોજન લીધું. સ્વામી કે બપોર હમણાં ભોજનનો સમય થશે, લોકોના ઘર પડી ગયા છે, લોકો રાંધશે ક્યાં, પહેલાં ભોજન ચાલુ કરો. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ લીધો અને ખબર પડી કે 17,000 લોકો જમ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખજો અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને 85,000 લોકો રોજ આપણા મંદિરે જમતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમવાડવાનું ચાલુ રાખજો. અને 4 દિવસે 30 જાન્યુઆરી 2001ના દિવસે એટલે કે ભૂકંપ થયો અને 100 કલાકની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ મુંબઈથી મુંદ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. 800 ટન જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે સંતો અને સ્વયંસેવકોએ 509 ગામડાઓ એનું વિતરણ કરેલું. એ વખતે અમારા રિલીફ કેમ્પમાં એ વખતે સ્વિટ્ઝરલેન્ડની ને સ્વિસ બધી જર્મન ટીમ્સ પણ આવતી, ઇઝરાયલ ટીમ્સ પણ આવતી. તો એ વખતે અમારા કેમ્પ પર ઇઝરાયલની મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી. એના મિસ્ટર શોલમ મુખ્યા હતા. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને આવે, આપણું શાસ્ત્રી મેદાન છે ને, ત્યાં મોબાઈલ આઈસીયુ ઊભું કર્યું. ત્યારે આપણે પહેલી વખત બધાએ જોયું કે આઈસીયુ પણ મોબાઈલ હોય. પછી મિસ્ટર શોલમ છે અમારા કેમ્પ પર આવે, દરેક કેમ્પ પર ફરતા હતા કે કઈ કઈ સંસ્થા કેવું કામ કરે છે. અમારા કેમ્પ પર આવે ને કે તમે ગરમ ગરમ ભોજન આપો છો, બાકી આવે પરિસ્થિતિમાં તો અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપમાં તો ફૂડ પેકેટ હોય 4 થેપલા 2 મરચા સીલ કરીને આપવાના જ હોય બધાને. અને ખોટું નથી, વ્યવસ્થા એ જ હોય કે તમે 5 આઈટમનું ગરમ ગરમ ભોજન રોજ આપો છો, આ કોનો વિચાર છે? અમે કહ્યું કે અમારે ગુરુ પ્રમુખ સ્વામી મારા તો વિચાર છે. ઇટ્સ ઓકે. પછી બીજું કહ્યું, મેં કહું અમે રિલીફ કીટ આ બનાવી. તો રિલીફ કીટ એમને કહ્યું કે નાઈ સી, મેં કહું યસ ફી કમ્ફર્ટેબલ જો. એટલે એમણે બધું મટીરિયલ બહાર કાઢ્યું. એટલે 4 વ્યક્તિઓ માટે 1 જોડી કપડાં, માતા પિતા ભાઈ બહેનના 4 જણાના 1 જોડી કપડાં, એ 4 જણાના પરિવારને 1 અઠવાડિયું ચાલે એટલું રાશન, એ બધું એમણે જોયું. તો રાજી થયા. પછી અંદરથી નેલ કટર નીકળ્યું, હેર ઓઇલ નીકળ્યું અને કાસ્કો નીકળ્યો. એટલે મિસ્ટર શોલમને તો અત્યંત આશ્ચર્ય થયું. વોટ ઇઝ ધીસ? મેં કહ્યું ધીસ અ નેલ કટર. તો કે તો મને ખબર છે, હું એમને ગાઈડ કરતો હતો એ વખતે. તો કે કેમ નેલ કટર? મેં કહ્યું અમારા ગુરુ પ્રમુખ સાહેબ મારે કહ્યું કે 4-5 દિવસથી ભૂકંપ થયો છે, 8-10 દિવસ વીતી ગયા, તો એ લોકો પાસે નખ વધી ગયા હશે ને, તો ખાતી વખતે એમને નખ નડતા હશે, માટે આપણે એક નેલ કટર મૂકો. અમે સંતો કીધું સ્વામી રિલીફ કીટમાં, રાહત કીટમાં નેલ કટર હોય નહીં. સ્વામી કે ના આપણે મૂકો. અમે સંતો કીધું સ્વામી અહીંયા ઘણા બધા તો ગામડાઓમાં નેલ કટર, આજથી હું 20 વર્ષ પહેલાંની વાત કરું, જોયા પણ નહીં હોય, અને જે ભગવાને કુદરતી નેલ કટર આપ્યા છે ને એ જ વાપરતા હશે. સ્વામી કે ના મૂકો. સારું મૂકો. સ્વામી કે લોકોને આટલા દિવસથી ભૂકંપ આવ્યો છે ને, તો નહીં નાવા ધોવાનું નહીં થયું હોય, સ્વાભાવિક છે, પાણીની વ્યવસ્થા ન થઈ હોય, તો આપણે માથામાં નાખવાના તેલની શીશી મૂકો, તેથી લોકો માથામાં જરા તેલ નાખે અને કાંસકાથી વાળોડે ને તો એમ જરા એને ફ્રેશ લાગે, એમ લાગે કે ભાઈ આપણે જરા ફ્રેશ થાય. પછી બાપાનો બહુ આગ્રહ હતો મૂકી. પછી એમને લાગ્યું કે આ ફોન જો લાંબો ચાલશે ને તો આ કીટ આખી ઘર વખરીમાં ફેરવાઈ જશે. તમને આશ્ચર્ય થશે કે 2001માં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી, 81, અને 81 વર્ષની ઉંમરે રોજ પ્રમુખ સ્વામી મહારાજ એ 70 પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા, રોજ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, 2.5-3 કલાક સંસ્થાકીય વહીવટની મિટિંગોમાં બેસતા, રોજ 40-50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા, રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સંભામાં બેસતા, આ બધા જ કાર્યક્રમ 8-10 કલાકની પ્રવૃત્તિ, પછી રાત્રે એક્ઝેક્ટ 10 વાગે રોજ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાંથી ભુજ એમનો ફોન આવે અને રોજ 1 કલાક રિપોર્ટિંગ લે કે આજે શું કર્યું. એટ ધ એજ ઓફ 81, હા 81 વર્ષની ઉંમરની આ વાત કરું છું એમની. પછી મિસ્ટર શોલમ કેન આઈ સી હિઝ પિક્ચર? મેં કહ્યું યસ. એટલે મેં બરાબર પ્રમુખ સાહેબ મહારાજનો ફોટોગ્રાફી કરતા આમ જોઈ રહ્યા, એમની આંખોથી પ્રભાવિત થયા. અને પછી એમણે કહ્યું, થોડા હસ્યા, એટલે મેં કહ્યું કેમ હસ્યા તમે? તો કે
તમારે સંતોને નિયમ છે કે તમે વાર છે માથા પરથી તમે એનું મુંડન કરી નાખો. મેં કહું યસ. તો કે પ્રમુખ સાહેબ મહારાજ, મેં કહું કેટલા વર્ષથી એ સંત છે? મેં કહું અત્યારે એમની ઉંમર 81 વર્ષની છે, એમને 17 વર્ષે દીક્ષા લીધી. મેં કહેતા 63-64 વર્ષથી એ સંત છે. તરત ભાવથી મિસ્ટર સોલોમ બોલ્યા કે જે વ્યક્તિએ 63-64 વર્ષથી માથામાં તેલ નથી નાખ્યું અને કાંસકો વાપર્યો નથી, એ વ્યક્તિને લોકોને માથામાં તેલ નાખવાની જરૂર છે અને કાંસકો આપવો જોઈએ એ વિચાર આવે ને, એ વ્યક્તિ હૃદયથી મદદ કરવાની ભાવના ધરાવે છે. પછી એને કહ્યું કે વી વર્ક ફ્રોમ ધ હેડ, વી વર્ક ફ્રોમ ધ હાર્ટ. એટલે આ ભાવનાથી કહેવાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા. અહીંયા કચ્છ જિલ્લામાં અમે 9 ગામ BAPS દત્તક લીધેલા અને 1500 ઘર બાંધી આપ્યા. આ ઉખડમોરા ને બધા ગામો હતા, પછી એનું નામ યજ્ઞપુરુષ નગર ને બધું, જીવા પર ગામ હતું, ઉખડમોરા ગામ હતા, બધા અમારી સંસ્થાએ દત્તક લીધેલા. અને 1.5 વર્ષમાં અમે બધા 2003 સુધીમાં ગામો ગામ બધા બાંધી આપેલા. બીજા 42 ગામોમાં અહીંયા કચ્છમાં પ્રમુખ સ્વામી મહારાજે કાં તો રસ્તો બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી, કાં તો પ્રાથમિક શાળા માટે 2-3 ઓરડા બાંધી આપ્યા, કાં તો પબ્લિક હેલ્થ સેન્ટર PSC બાંધી આપ્યું. આટલી નીતિમત્તાથી પ્રામાણિકતાથી કામ પ્રમુખ સાહેબ મહારાજ કરતા. તે વખતે બધા દાતાઓ જે BAPS ને દાન આપતા એ કહેતા, આમ તો પૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી ભારત વર્ષના હતા, એ કહેતા કે અમે દિલ્હીથી કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે, એવું આપણે પ્રધાનમંત્રી શ્રી બોલેલા. આ વાતને ટાંકીને BAPS સંસ્થાને દાન આપનારા લોકો કહેતા કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સંસ્થાને સંતોને સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવાઓ આપે છે, એટલે અમને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામી મહારાજને એક રૂપિયો આપીએ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 25 રૂપિયો થઈ જાય છે, પ્રમુખ સ્વામીમાં 25 પૈસા ઉમેરે છે. તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજને 1991માં હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી, બધા જ પ્રસંગો આનંદના છે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર, કેનેડા, બ્રિટિશ, ઇન્ડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન 40-40 સિટીઓની કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે. અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોટામાં અપમાન પણ કર્યું છે. આ બંને પ્રસંગોમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ સ્થિર જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે. અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો તમે શું કહો? ગઈકાલનો એક કહું, આજ સવારનો એક કહું, છેક આજ સવાર સુધી આવી જાઓ, ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય.